રાજકોટમાં અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ, આનંદ પટેલ, અમિત અરોરાને ક્લીનચીટ. તો જે પ્રમાણે સમાચાર પ્રાપ્તિ રહ્યા છે રાજકોટથી, રાજકોટ અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપવામાં આવી. આનંદ પટેલ, અમિત અરોરાને ક્લીનચીટ, કોઈ રોલ ન હોવાનો. સત્યશોધક સમિતિનો રિપોર્ટ હાઈકોર્ટે ત્રણ સભ્યોની બનાવી હતી સત્યશોધક સમિતિ. બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામાં આવી. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન પર જોડાયા છે. પરાક્રમ, શું વધુ માહિતી? ચોક્કસ, અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર છે અને જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે તેમને ક્લીનચીટ. રાજકોટના બે પૂર્વ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરા છે તેમને ક્લીનચીટ સત્યશોધક સમિતિ છે તેમના દ્વારા આપવામાં આવી છે. આ તમામ જે માહિતી છે તે સૂત્રોના આધારે મળી રહી છે. બર્થડે પાર્ટી ઉજવવા માટે ગયેલા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ છે તેમને પણ ક્લીનચીટ મળી હોવાની હકીકત સામે આવી છે. અગ્નિકાંડને લઈને ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કેમ કે ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી કે મોટા અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ, પરંતુ સત્યશોધક જે સમિતિ છે તેમના જે સભ્યો છે, આઈએએસ અધિકારીઓ છે, તેમના દ્વારા આ ક્લીનચીટ આપવામાં આવી છે. સમગ્ર મામલે જે બંને જે અધિકારીઓ પૂર્વ કમિશનરો, મહાનગરપાલિકાના બંને પૂર્વ કમિશનરોને ક્લીનચીટ છે, સાથે સાથે ચાર જે અધિકારીઓ છે કે જેમના ફોટા વાયરલ થયા હતા તેમને પણ ક્લીનચીટ આપવામાં આવી છે. જી જી, આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે. તો રાજકોટ અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપવામાં આવી છે. આનંદ પટેલ, અમિત અરોરાને ક્લીનચીટ અપાઈ, કોઈ રોલ ન હોવાનો. સત્યશોધક સમિતિનો રિપોર્ટ હાઈકોર્ટે ત્રણ સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી.